ચકારી મંગલમ અરિયંતા મંગલમ સીધા મંગલમ સાવો મંગલમ કેવલી પનતો ધમ મંગલમ ચતારી લુગતમાં અરિયંતા લુગતમાં સીધા લુગતમાં સાવો લુગતમાં કેવળી પનતો ધમો લુગતમાં ચતારી શરણમ ભોજામી અરિયંતા શરણમ ભોજામી સીધા શરણમ ભોજામી સાવો શરણમ ભોજામી કેવળી પનતો ધમો શરણમ ભોજામી ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે દે ભવસાગરથી તરે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુકલે ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય સંસારમાં શરણ ચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી યાદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અમૃત વસે લપતી તણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ તો સદાય મનવાંછિત હોય. છ દ્રવ્ય પંચાસ્તિકા નવ તત્વ હે ને ઉપાધે તત્વ દ્રવગુણ પર્યાય ઉત્પાદ દ્રવ્ય વગેરેનું જ્ઞાન સમય દર્શનની પ્રાપ્તિ હશે તો જાણવું પ્રયોજનભૂત છે કે એક ધ્રુવજીવ સ્વભાવ જાણવાથી મુક્તિ માર્ગ ઉપર જઈ શકાય. જ્યાં જો શાસ્ત્ર જ્ઞાન હોય તો જણાય એવું નથી, મૂળ પ્રયોજનભૂત તત્વ જાણે એ ધ્રુવ અને એને દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ એક આત્મા એના ગુણ પર્યાયો સ્વ પરનો ભેદ જ્ઞાન એને જે પ્રયોજનભૂત છે એ જે મોક્ષ માર્ગમાં જે પ્રગટ થાય છે એને પ્રયોજનભૂત એ એટલું એને જાણે તો પણ મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. એમાં જાજુ જાણે તો થાય એવું નથી, પણ પ્રયોજનભૂત તત્વ તો જાણે. શિવભૂતિ મને કંઈ જાણતા નહોતા, પણ એને આ ભેદ આ ડાળ જુદી અને ફોતરા જુદા, બાઈ ધોતી તે એમાંથી ડાળ જુદી ફોતરા જુદા, એ મારો આત્મા જુદો અને વિભાવ જુદો છે એમ ભેદજ્ઞાન કરી સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરીને અંતરમાં લીન થઈ ગયા. પણ સ્વ પરનું ભેદ વિજ્ઞાનમાં હું આ દ્રવ છું અને આ વિભાવ છે, હું અનાદિ અને શુદ્ધાત્મા છું અને આ વિભાવમાં પર્યાય છે, એ પર્યાયમાં વિભાવ થાય છે પણ એ મારો સ્વભાવ નથી. સ્વભાવ વિભાવનું ભેદજ્ઞાન કરીને અંતરમાં ઉતરી ગયા તો એમાં એને બધું આવી જાય છે, જીવ તત્વ આશ્રવ સંવર નિદ્રા બધું. અંશે સાધક દશા થઈ વિશેષ થાય, વિશેષ પુરુષાર્થ નિદ્રા થાય છે અને પૂર્ણ થવાથી મોક્ષ થાય એમ એની પરિણતિમાં જ બધું આવી જાય. તિર્યંચો કંઈ જાણતા નથી હોતા તો એને તિર્યંચ જાણીને શબ્દ નથી આવડતા, પણ સ્વ પરનું ભેદ જ્ઞાન થાય કે હું આ આત્મા છું અને આ વિભાવ છે, સ્વભાવ વિભાવનું ભેદ જ્ઞાન થાય એમાં હું આ ચૈતન સ્વભાવ નાયક સ્વભાવ હું મારો આત્મા, આ વિભાવ મારો સ્વભાવ નથી અને એ મારા પુરુષાર્થની મંદતા એ થાય છે, એને ભાવમાં બધું આવી જાય છે. ભેદ જ્ઞાન નામ નથી આવડતા, હું આ નાયક છું અને આ વિભાવની પરિણતિ મારા સ્વભાવમાં નથી એમ ભેદ વિજ્ઞાન કરી અને જ્ઞાયકને ગ્રહણ કરી દે છે. અને એ જ્ઞાયકની ગ્રહણતામાં આગળ જાય, આગળ જવાનો પુરુષાર્થ અમુક જ્ઞાયકની દ્રષ્ટિને દ્રઢ રાખવાનો પુરુષાર્થ સંવર અમુક સ્વરૂપ આચરણ ચારિત્ર એ બધું એમાં આવી જાય, નવ તત્વનું બધું એમાં આવી જાય છે. પણ એને નામ નથી આવડતા, પણ સ્વ પર ભેદ વિજ્ઞાન થાય એમાં એ નવ તત્વની બધી જે એની સાધક દશામાં બધું આવી જાય છે. દર્શન જ્ઞાન ચારિત્રને આ દર્શનને જ્ઞાન જે પ્રતીક પોતાની કરી હું ચૈતન એમાં અખંડ દ્રવ્ય પર દ્રષ્ટિ ગઈ અને આ પર આ વિભાવ પર ને હું સ્વ એમાં એ જ્ઞાનના જ્ઞાન સ્વ પરને જાણે આવી જાય, પોતા તરફ લીનતા કરે છે એમાં અંશે સ્વરૂપાચરણ ચારિત્ર આવે છે. એટલે એમાં દર્શન જ્ઞાન ચારિત્રને વિશેષ લીનતાનો પ્રયત્ન પણ કરે છે, એટલે દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો પણ એમાં આવી જાય છે. એને નામ નથી આવતું. કેટલાક ત્રિયંચો પાંચમા ગુણ સ્થાનને પ્રગટ કરે છે એટલે એને વિશેષ લીનતાને પણ પ્રગટ કરે છે. એટલે એમાં એને ચારિત્રની દશા દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો પણ આવી જાય. એટલે ભેદ શું અભેદ શું એ સાધ્ય સાધકની જે એની સાધ્ય સાધકના જે પંથ છે એને નામ વગર પણ એમાં આવી જાય છે. એટલે અમુક પ્રયોજનભૂત જ્ઞાન હોવું જોઈએ.
ધ્રુવ જાણે, ધ્રુવ યથાર્થ જાણ્યું ક્યારે કહેવાય કે એ ધ્રુવ યથાર્થ જાણે એની સાથે એના બધા પડખાઓ આવી જાય તો એને યથાર્થ ધ્રુવ જાણ્યું છે. હું નાયક ધ્રુવ છું અને આ વિભાવ નથી, એમ એના જે પ્રયોજનભૂત પડખાઓ આવી જવા જોઈએ. એકલું ધ્રુવ એટલે એ ધ્રુવની અંદર શુષ્કપણે એકલું ધ્રુવ કે મારામાં કંઈ છે જ નહીં, અને નથી એટલે એને પર્યાયમાં પણ નથી, અને આ પુરુષાર્થની મંદતા એ થાય છે એનો કંઈ વિવેક જો ના આવે તો એ ધ્રુવ એને યથાર્થ ગણતે જ નથી. એમ ધ્રુવમાં બધા પડખાઓ આવી જાય. ધ્રુવ એ ધ્રુવ એક નાયક ધ્રુવ એમાં આવી જાય બધું, પણ એ યથાર્થપણે ક્યારેય ગ્રહણ થાય કેમ બધું આવી જવું જોઈએ તો એ યથાર્થ ગ્રહણ કર્યું છે. દ્રષ્ટિ સમ્યક નાયક હું છું એવી દ્રષ્ટિ સમ્યક ક્યારે કહેવાય કે એની સાથે જ્ઞાન પણ સમ્યક. જ્ઞાનના જ્ઞાન જે વિવેક કરે છે એ જ્ઞાનની વિવેક અને દ્રષ્ટિ એ બે સમ્યક હોય તો એ સમ્યક કહેવાય. પણ જ્ઞાન સમ્યક ન હોય તો દ્રષ્ટિ સમ્યક હોતી નથી, દ્રષ્ટિ સમ્યક ન હોય તો જ્ઞાન પણ સમ્યક હોતું નથી. માટે એમાં સમ્યક હોય તો એક ધ્રુવ ગ્રહણ કરે તો પણ એમાં બધું આવી જાય છે. પણ એમાં ટૂંકામાં સ્વપરનું ભેદ વિજ્ઞાન, એમાં દ્રવ દ્રષ્ટિપૂર્વકનું સ્વપરનું ભેદ વિજ્ઞાન. પણ એ ભેદ વિજ્ઞાન એકલું હોતું જ નથી. ભેદ વિજ્ઞાન કોને કહેવાય કે દ્રવ દ્રષ્ટિપૂર્વક હોય તો જ ભેદ. ભેદ કોનાથી પડે? પોતે પોતાને ગ્રહણ કરે તો ભેદ પડે. પોતાને ગ્રહણ કર્યા વગર ભેદ થાય ક્યાંથી? કે હું આ ચૈતન્ય છું ના નથી એમ પોતાને ગ્રહણ કર્યા વગર ભેદ થાય જ ક્યાંથી? યથાર્થ ભેદ વિજ્ઞાન થાય એમાં દ્રવ દ્રષ્ટિ પણ આવી જાય છે. ભગવાનને જાણે એ પોતાને જાણે છે એવું સંબંધ છે. ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણે એ પોતાના દ્રવ્યગુણ પર્યાયને જાણે છે. પોતાના દ્રવ્યગુણ પર્યાયને જાણે ભગવાનના દ્રવ્યગુણ પર્યાય એવું નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. પણ એ દ્રવ્યગુણ પર્યાયમાં બધું ટૂંકામાં આવી જાય છે. અનાદિકાળથી માર્ગ નથી જાણ્યો એમાં એ નિમિત્ત ઉપાદાનનો એવો સંબંધ છે કે પહેલાં એકવાર ભગવાનની વાણી કોઈ ગુરુની વાણી પ્રત્યક્ષપણે મળે ત્યારે એને અંતરમાંથી કંઈ અપૂર્વતા લાગે છે. એવું નિમિત્ત કરે છે પોતાથી, પણ એમાં એવું નિમિત્ત ઉપાદાનનો એવો સંબંધ રહેલો છે. એમ એક ધ્રુવ નાયકમાં આવી જાય પણ એ ક્યારેક એમાં ભેદ એ બધા પડખાઓ પ્રયોજનભૂત પડખાઓ આવી જાય, પડખાઓ આવી જાય. એકલું ધ્રુવ તો સુકું ધ્રુવ એમ થઈ જાય તો એ યથાર્થ નથી. એમ શું સીધું જઈ ન શકાય? પડખા પણ ઝાઝુ જ્ઞાન હોય કે ઝાઝુ શાસ્ત્ર જાણે, જાણે તો વધારે એ લાભનું કારણ છે, પણ ન જાણે તો એને ટૂંકું પણ જાણે સ્વપર ભેદ વિજ્ઞાન તો પણ એમાં આવી જાય છે. પ્રથમ ધ્રુવ સ્વભાવ ઉપર જ નજર પડી પછી પડખા જાણવા એવું કઈ? પણ એ પ્રથમ ધ્રુવ ઉપર જાય એને બધા પડખાઓ આવી જાય, પણ ધ્રુવ પોતે જાણ્યો નથી તો એને વિચારથી નક્કી કર્યા વગર એ જ્ઞાનનો વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી. જ્ઞાનથી વિચાર કરે હું કોણ પર કોણ એમ વિચાર કર્યા વગર, એ જ્ઞાનથી વિવેક કર્યા વગર એ આગળ જઈ શકતો નથી. હું ધ્રુવ જ છું એમ વિચાર કર્યો, જ્ઞાનથી નક્કી કર્યું તો વચ્ચે જ્ઞાન તો આવી જાય છે. દ્રષ્ટિને જ્ઞાન બે સાથે જ રહેલા છે. દ્રષ્ટિ રાખો જ્ઞાન કાઢી નાખો તો નીકળશે નહીં કંઈ, જ્ઞાન કાઢી નાખો તો એક દ્રષ્ટિ રહેતી નથી. આત્મા અનંત ગુણથી ભરેલો અને અનંત ધર્મોથી ભરેલો છે, એમાંથી એક ગ્રહણ કરો એક કાઢી નાખો તો વસ્તુ સ્વરૂપ વસ્તુને સાધી શકાતી નથી. એમાં બે જાતનું લક્ષ રહેવું જોઈએ. હે પૂજ્ય માતાજી, આજનો દિવસ મહામંગલ છે, કારણ આજે આપે શુદ્ધાત્મ સ્વરૂપ ભગવાન આત્માના સાક્ષાત દર્શન કર્યા, આપ વિકલ્પાતીત થયા, પવિત્ર સમ્યક દર્શન પ્રગટ કર્યું, તો અમારી વિનંતી છે કે વિકલ્પાતીત થવાનો ઉપાય શું છે તે બતાવીને આપ અમને આશીર્વાદ આપો. ગુરુદેવે માર્ગને સ્પષ્ટ કર્યો છે, ગુરુદેવનો પરમ પરમ ઉપકાર છે. ગુરુદેવે જ બધો માર્ગ બતાવ્યો છે, પોતે વિચાર કરે તો સમજાય એવું છે. ગુરુદેવે એટલું સ્પષ્ટ કર્યું છે
નાયકને ઓળખાયો ગુરુદેવ, બધો ગુરુદેવનો પરમ પરમ, આ દાસ ઉપર પણ ગુરુદેવનો પરમ ઉપકાર છે. ગુરુદેવે કીધું છે અને શાસ્ત્રોમાં પણ આવે છે કે પેલા શ્રુત જ્ઞાનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય, આ નાયક તેજ હું છું એનો નિશ્ચય એવો દ્રઢ કરે કે આ બધાથી જુદો એવો હું નાયક, આ શરીર પણ હું નથી, આ વિભાવ તે મારો સ્વભાવ નથી, એનાથી જુદો એવો જ્ઞાન સ્વભાવ, જ્ઞાનમાં એટલે નાયક આખો એમ નિર્ણય કરીને એવો નિશ્ચય કરે કે એને એટલો નિશંક થાય કે કોઈ ગમે એમ કે અથવા કંઈક 14 બ્રહ્માંડ ફરે તો એની દ્રઢતા ફરે નહીં એવી જાતનો નિશંક થાય, એવું જ્ઞાતામાં શ્રદ્ધાનું બળ આવે. એ બળથી જ્ઞાયકની દ્રઢતા કરી, જ્ઞાયકમાં ઉગ્રતા કરે, વિભાવથી વિરક્તિ આવે, ચૈતન્ય જ્ઞાયકની મહિમા આવે, પરથી વિભાવથી બધાથી મહિમા છૂટી જાય. એ જ્ઞાયકની મહિમા, જ્ઞાયકની લગ્ની રાત ને દિવસ, જેને જ્ઞાયક જ્ઞાયક નાયક દેવ સિવાય જેને ક્યાંય ચેન પડતું નથી, ભેદ જ્ઞાનની ધારા ઉગ્ર થાય, ક્ષણે 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 જ્ઞાયકની ઉગ્રતા, જેને જ્ઞાયકની ઉગ્રતા, જ્ઞાયકમાં એકાગ્રતા, જ્ઞાયકની ધૂન અને જ્ઞાયકમાં વારંવાર જ્ઞાયક જ્ઞાયક કરે, જે મતિશ્રુતનો ઉપયોગ બહાર જાય છે, બહાર જે વિચારો અને જે શ્રુતના વિચારો આવે એને પણ પોતે સ્થિર કરીને સ્વરૂપ સન્મુખ જે ઉપયોગને સ્થિર કરે છે, સ્વરૂપમાં લીન થાય છે, સ્વરૂપમાં ઠરી જાય છે, બહારમાં જેને ક્યાંય ચેન પડતું નથી, જ્ઞાયકમાં એકાગ્રતા, નાતાની ઉગ્રતા અને એમાં ઠરી જાય, જે વારંવાર જ્ઞાયકને દોરીને સ્વરૂપ તરફ સ્વરૂપ સન્મુખ કરીને જ્ઞાયકમાં ઠરી જાય છે, વારંવાર ઉપયોગની દોરી જ્ઞાયકની દોરી સ્વરૂપમાં લીન કરે છે, તે વિકલ્પાતીત થવાનો ઉપાય છે, બીજો ઉપાય નથી. વારંવાર સ્વરૂપમાં ઠરી જાય તો એના વિકલ્પ છૂટે ને એ જ્ઞાયક દેવ એને પ્રગટ થાય, તે જ્ઞાયક દેવમાં જ બધું ભર્યું છે, બહાર ક્યાંય નથી, આનંદ એમાં, આનંદ ગુણો એમાં, બધો જગતથી જુદો એવો જ્ઞાયક દેવ, જે ભવનો ભાવ થાય, અંતરમાંથી આનંદ સુખ પ્રગટે, જે પોતાનો સ્વભાવ તે જ સુખરૂપ છે. શાસ્ત્રમાં આવે છે કે તેટલો જ સત્ય પરમાર્થ છે જેટલું આ જ્ઞાન છે, બીજા બધાથી ઉપયોગ એટલું આ જ્ઞાન છે તેટલું જ તું છું, તે જ સત્ય પરમાર્થ છે, એમાં તું સંતુષ્ટ થા, એમાં તું રુચિ કર, એ જ્ઞાનમાં બધું ભર્યું છે. જ્ઞાયક એ જ્ઞાન અનંત મહિમાવંત જ્ઞાયક સ્વભાવ, મહિમાથી ભરેલો, જગતથી જુદો એવો અનુપમ તત્વ છે, એ જ્ઞાન સ્વભાવમાં એવો નિશ્ચય કરીને એમાં સંતુષ્ટ થા, એટલું જ સત્ય કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે. એ જ્ઞાન સ્વભાવ બીજા ઉપરથી મહિમા છોડી દે, એ જ્ઞાયકમાં લીન થા, એટલું જ સત્ય પરમાર્થ, એટલું કલ્યાણ, એમાં તું સંતુષ્ટ થા, અને તો તારા અંતરમાં ઉપયોગને એવો લીન કર કે એવો લીન કર કે બહાર જઈને જવું ગોઠતું નથી, એવી લીનતા કર, તે વિકલ્પ છૂટવાનો ઉપાય છે. એમ કરતા એની કોઈ અંતરમાં એવી કોઈ લગ્ની લાગવાથી, અંતરમાં એવી વિશ્રાંતિની પરિણતિ થવાથી, જ્ઞાયકની દોરી સ્વરૂપ સન્મુખ આવવાથી એવી વિશ્રાંતિ અને એવી શાંતિ અને પ્રગટ થાય કે વિકલ્પ છૂટી જાય, અને જ્ઞાયકનો કોઈ અનુપમ અનુભવ, અનુપમ આનંદ, અનુપમ સ્વાદ, જ્ઞાયક દેવ જગતથી જુદો પ્રત્યક્ષ અનુભવાશે અને એ તને દેખાશે, એવો જે આત્મા કોઈક અલૌકિક છે, પણ એની ભેદ જ્ઞાની ધારાની ઉગ્રતા કર, દ્રય ઉપર દ્રષ્ટિ કર અને એનું જ્ઞાન કર, અને એના તરફ વારંવાર ઠરવાનો પ્રયત્ન કર, તો એ તને થયા વગર રહેશે નહીં. શાસ્ત્રોમાં આવે છે કે તું એકવાર એનો પાડોશી થઈને જો તો તને અંતરમાં એવો કોઈ અપૂર્વ ચૈતન્ય દેવ પ્રગટ થશે, જે અનુપમ છે, એ જ એનો ઉપાય છે. બનશે જે મંગલ ઘડી જે આવી, એના પહેલા આપણે ટૂંકમાં એક ગાયન ગાતા હતા, કંચન વર્ણો ના આવે મને કોઈ મિલાવું, એ તો એવી વૈરાગની ભાવના આવે એટલે એ બોલાય જાત જાતની અંદરમાં, ભગવાન કેમ મળે, ચૈતન્યદેવ કેમ પ્રાપ્ત થાય, કંચન વર્ણું નામ અને કોઈ મિલાવો,
કાંઈ ગમતું નથી, અંજન રેખન આંખના ભાવે કાંઈ ગમતું નથી, કોઈ સાથે બોલવું ગમતું નથી, ખાવું ગમતું નથી, કોઈ સાથે રાગ ગમતો નથી, ક્યાંય ફરવું ગમતું નથી, ક્યાંય ચેન પડતું નથી, ક્યાંય એક આત્મા એક આત્મદેવ મને કોઈ મિલાવો, એ ગુરુદેવ મને મિલાવો, એ તો કોઈ જુદું રહેતું. એ અંદર એવી ભાવના લગ્ની આવે એટલે એવી ભાવના થાય, અંદર અંદર વેદનને લઈને બધું ગવાતું હતું. અનુભવ વૃદ્ધિ ધારક ભગવતી સ્વાનુભૂતિ વૃદ્ધિ માર્ગ પ્રકાશ કૃપાળો કાન ગુરુ દેવ નો.